नमस्ते विद्यार्थी मित्रों, जय राजेश्वर। बालदोस्तो, गया क्लास में अपना त्रणाट गाड़ू अने पगड़ानी अंदर आपणे जुदा जुदा वाहनना अने तेमना पैडा विशे अभ्यास कर्यो के दरेक वाहनना पैडा ने त्रिज्या एक सरखी होती नथी, एटले के पैडा नाना मोटा होय छे एनी रीते त्रिज्या पण लंबाईनी अंदर नानी मोटी होय छे। त्यार पछी आपणे मंगळी उड़ी वर्तुळ દોરતા શીખ્યા હતા। લોખંડના તારમાંથી આપણે જુદી જુદી બંગડી બનાવી હતી। ત્યારબાદ આપણે વર્તુળ ત્રિજ્યા અને વ્યાસની વ્યાખ્યા પણ જોઈ હતી કે વર્તુળ એટલે કોઈ એક નિશ્ચિત બિંદુએથી સમાન અંતરે આવેલા બિંદુઓના સમૂહને વર્તુળ કહેવાય છે। પછી આપણે જોયું હતું ત્રિજ્યા, तो जे रेखाखंडनु एक अंत्यबिंदु वर्तुळनु केंद्र अने बीजु अंत्यबिंदु वर्तुळ उपर होय तेवा रेखाखंडने वर्तुळने त्रिज्या कहेवाय। अने पछी जोईतो आपणे वर्तुळनो व्यास के जे रेखाखंडना बन्ने अंत्यबिंदुओ वर्तुळ उपर होय अने ते रेखाखंड केंद्रमांथी पसार थतो होय तेने वर्तुळनो व्यास कहे छे। अथवा वर्तुळना केन्द्रमांथी पसार थती जीवाने वर्तुळनो व्यास कहेवामां आवे छे। बाळको, आपणे जोयुं हतुं के व्यास करता त्रिज्या अर्धी होय छे अने त्रिज्या करता व्यास बमणो होय छे। एनु अनુલક્ષીને આપણે અહીંયા કેટલાક દાખલા ગણીએ એટલે આપણને ખ્યાલ આવે। અહીંયા કહે છે बराबर 2 गुणा
વડે ભાગાકાર કરવાનું એટલે આપણને ત્રિજ્યા મળી વ્યાસ ભાગ્યા બે. વ્યાસ કેટલો છે? 6 સેન્ટીમીટર. 6 ભાગ્યા 2. દરેક બાળકને બે એકાનું ભણીએ તો આવડતો જો તો બે એકાનું ભણીએ 6 આવે ત્યાં સુધી બોલવાનું. અને આ કાકડાને ઊભી રીતે પણ લખી શકો છો. 6 ભાગ્યા 2 આમ પણ તમે લખી શકો અને આ રીતે પણ તમે લખી શકો છો. તો બે એકાનું ભણીએ બોલો 6 આવે ત્યાં સુધી 2 ત્રણ 6. સૌથી નાનું છે એની ત્રિજ્યા સૌથી ઓછી હોય
એટલે કે નાની હોય એ તમારે તમારા પાઠ્યપુસ્તકની અંદર લખવાનું છે. આ દાખલા પણ તમારે તમારા નોટબુકની અંદર ભરવાના છે. બીજા આવા કેટલાક ઉદાહરણો તમારી પ્રેક્ટિસ વર્ગમાંથી જોઈને ગણો. જુઓ બાળકો, અહીં કહે છે કે આપેલા વર્તુળની ત્રિજ્યા દોરો. અહીં હું વર્તુળ દોરું છું અને પછી તેની આપે ત્રિજ્યા માપીઓ. અને મેં પૈપ પરિકર વડે દોર્યું અને હવે બીજું વર્તુળ હું બંગડી વડે દોરું છું. હવે આ બંને વર્તુળની ત્રિજ્યા આપણે માપવી છે, તો ત્રિજ્યા માપવા માટે આપણે શું કરવું પડે? કેન્દ્ર બિંદુ દોરવો પડે. અને કોઈપણ વર્તુળ દોરવા માટે તમારે સૌથી પહેલાં કેન્દ્ર દોરવો પડે. હવે આપણે આની ત્રિજ્યા માપીએ. જુઓ વ્યાસ કેટલો છે એનો. આનો વ્યાસ છે 4 સેમી. તો વ્યાસ 4 સેમી છે તો એની ત્રિજ્યા કેટલી હોય? આ રહ્યો એનો વ્યાસ. તો વ્યાસ એનો 4 સેમી છે તો એની ત્રિજ્યા કેટલી હોય? 2 સેમી. હવે આનો વ્યાસ જોઈએ આપણે. આનો વ્યાસ છે 6 સેમી. જો આનો વ્યાસ 6 સેમી હોય તો એની ત્રિજ્યા કેટલી હોય? 3 સેમી. કેટલી હોય? 3 સેમી. આ રીતે તમારે તમારા પુસ્તકની અંદર 2 વર્તુળ દોરી અને તેની ત્રિજ્યા લખવી. હવે નીચે એક વર્તુળ આપેલું છે એની ત્રિજ્યા આપણે માપવાની છે અને લખવાની છે. ચલો એની ત્રિજ્યા આપણે માપીએ. જુઓ કેટલી છે? 1 અને 5, 6, 7. 1.8 સેમી. તો અહીંયા આપણે લખીશું 1.8 સેમી. બાળકો, પેજ નંબર 86 ઉપર માપપટ્ટીની મદદથી આ બંગડીની ત્રિજ્યા દોરી ત્રિજ્યાની લંબાઈ માપો. તમારે આ બંગડીની ત્રિજ્યા પહેલાં દોરવાની છે અને પછી તેની લંબાઈ લખવાની છે. ચલો આપણે એની ત્રિજ્યા પહેલાં દોરીએ. ત્રિજ્યા હવે તેનું માપ લઈએ. 1 પોઈન્ટ જુઓ, 1 અને 2ની વચ્ચે છે તો 1 પછી 5 કાપા છે તો 1.5 સેમી. તો અહીંયા લખીએ 1.5 સેમી. નીચે 2 બંગડી આપેલી છે, એમાં 1 લીલા રંગની છે અને બીજી વાદળી રંગની છે. આ બંનેમાં તમારે ત્રિજ્યાઓ દોરવાની છે અને પછી તેનું માપ લખવાનું છે. ચલો આપણે ત્રિજ્યા દોરીએ. તો લીલા રંગના બંગડીની અંદર આપણે ત્રિજ્યા દોરી કાઢી. હવે તેનું માપ લઈએ. કેટલું છે? 1 સેમી. તો લખો અહીંયા 1 સેમી. હવે વાદળી રંગની બંગડીનું ત્રિજ્યા આપણે દોરીએ. હવે એનું માપ આપણે લઈએ. હા, 1 અને 2. 1 અને 2ની વચ્ચે જે મોટી લીટી છે એટલે કે ત્યાં 5 કાપા હોય છે, 5મા કાપે આવે છે તો એની ત્રિજ્યા છે 1.5 સેમી. બાળકો, નીચે કેટલાક પ્રશ્નો આપેલા છે અને એ પ્રશ્નોના જવાબ આપણે લખવાના છે. કે સાયકલ અથવા બળદગાડાની ત્રિજ્યાની પૈડાની ત્રિજ્યા માપો. તમે દોરો અથવા માપપટ્ટીનો ઉપયોગ કરી
માપપટ્ટીનો ઉપયોગ કરી શકો છો? શું સાયકલ કે બળદગાડા બધાની ત્રિજ્યા એકસરખી હોય છે? તો ના બાળકો, સાયકલ અને બળદગાડાના બધા પૈડાની ત્રિજ્યા એકસરખી હોતી નથી. સાયકલના બંને પૈડાની ત્રિજ્યા સરખી હોય છે, બળદગાડાના બંને પૈડાની ત્રિજ્યા સરખી હોય છે, પરંતુ સાયકલ અને બળદગાડાના પૈડાની ત્રિજ્યા સરખી હોતી નથી. તમે ટ્રેક્ટર કે રોલર જોયું છે? તો લખવાનું હા. દરેક બાળકે ટ્રેક્ટર અને રોલર તો જોયું જ હોય. તમે જોયેલ હોય તેમાં સૌથી મોટું પૈડું કયું છે? કોણ હોય? રોલરનું. શું ટ્રેક્ટર કે રોલરના બધા પૈડાની ત્રિજ્યા એકસરખી હોય છે? તો ના બાળકો, ટ્રેક્ટરના આગળના બંને પૈડા નાના હોય છે, જ્યારે પાછળના બંને પૈડા મોટા હોય છે. ટ્રેક્ટરના બધા પૈડાની ત્રિજ્યા એકસરખી હોતી નથી. એ જ રીતે રોડ રોલરની અંદર પણ આગળના પૈડા કરતાં પાછળના પૈડા મોટા હોય છે, એટલે તેમના બધા પૈડાની ત્રિજ્યા પણ એકસરખી હોતી નથી. બાળકો, પેજ નંબર 87 ઉપર એક ચિત્ર આપેલું છે કે કાલી અને લાલી આ બંનેને થાંભલા સાથે બાંધવામાં આવ્યા છે. જુઓ, આ લાલી છે, લાલીનું દોરડું નાનું છે અને કાલીનું દોરડું મોટું છે. તો એ પ્રશ્ન છે કે કોને વધુ ઘાસ ખાવા મળે, કાલીને કે લાલીને? તો બાળકો, આપણે આગળ જોયું એમ કે જે દોરડું લાંબું હોય એનું વર્તુળ લાંબુ બનતું, મોટું બનતું હતું. તો અહીં લાલીનું દોરડું નાનું છે એટલે લાલીને ઘાસ ખાવા ઓછું મળે, જ્યારે કાલીનું દોરડું લાંબુ છે એટલે કાલી લાંબા અંતરમાં ફરી શકે છે અને તેને ઘાસ વધારે ખાવા મળે. તો અહીંયા લખીશું આપણે કાલી. નીચે દલજી તો સરસ મજાની ડિઝાઇન બનાવી છે. શાના વડે ડિઝાઇન બનાવી છે બાળકો? પરિકરનો ઉપયોગ કરીને. તો બાળકો, આ કંપાસ પેટીનું સાધન છે અને આને કહેવાય છે પરિકર. વર્તુળ દોરવા માટે અને ચોક્કસ માપ આવે તે માટે પરિકરનો ઉપયોગ કરવામાં આવે છે. આ પરિકર છે અને આ પેન્સિલ છે, આ બંનેનો ઉપયોગ કરી અને વર્તુળ દોરી શકાય છે. અને જો બરાબર માપનું વર્તુળ દોરવું હોય તો બાળકો તમારે ફૂટપટ્ટીનો પણ ઉપયોગ કરવો પડે. તો અહીં પરિકરનો ઉપયોગ કરી અને દલજીતે આવી ડિઝાઇન બનાવી છે. તો આ પરિકરનો ઉપયોગ કરી અને પરિકરની અંદર તમારે શું કરવાની છે? પેન્સિલને ભરાવવાની છે. અને આ રીતે તમારે પેન્સિલ ફિટ કરી ધ્યાન એ રાખવાનું છે કે પેન્સિલની અણી અને પરિકરની અણી બંને સમાન અંતરે હોવી જોઈએ. અને ત્યાર પછી તમારે કોઈ પણ જગ્યાએ એક વર્તુળનું કેન્દ્ર નક્કી કરવાનું. અને વર્તુળનું કેન્દ્ર નક્કી કર્યા પછી તમારે વર્તુળ દોરવાનું. જુઓ બાળકો, અહીં સરસ મજાની ડિઝાઇન દોરેલી છે. શું તમને આવી ડિઝાઇન દોરતા આવડે છે? તો હા. સૌથી પહેલાં તમારે શું કરવાનું? કેન્દ્રબિંદુ દોરવાનું. કે વર્તુળ દોરતી વખતે કેન્દ્રબિંદુ દોરવું ખૂબ જ જરૂરી છે. ત્યાર પછી પરિકરની અણીને તમારે કેન્દ્રબિંદુ ઉપર મૂકવાની અને પરિકરને ગોળ ગોળ ફેરવી દેવાનું છે. પરિકર ફેરવતી વખતે ધ્યાન એ રાખવાનું કે તમારા પરિકરની પેન્સિલ કે અણી આગી પાસે થવી જોઈએ નહીં. હવે વર્તુળ દોર્યા પછી એની અંદર ડિઝાઇન દોરવાની, એટલે સરસ મજાની આવી ડિઝાઇન તૈયાર થઈ જાય. બાળકો, તમે વર્તુળની અંદર કોઈ પણ પ્રકારની ડિઝાઇન દોરી શકો છો. તમારે આ રીતે વર્તુળની અંદર સરસ મજાની ડિઝાઇન દોરવાની છે. અહીં નયના પરિકર વડે વર્તુળ દોરે છે.
હવે જ્યારે પરિકર વડે વર્તુળ દોડતી હતી નયના, એ વખતે રવિએ એની પાસે રબર માગ્યું. તો નયનાએ શું કર્યું? પરિકરને એમ મૂકી અને રવિને રબર આપવા માટે ગઈ. હવે ફરીથી નયના વર્તુળ દોરવાનો પ્રયત્ન કર્યો છે. તો નયનાનું વર્તુળ જુઓ કેવું છે. પહેલાં દોડતી હતી ત્યારે નયનાએ જે કેન્દ્ર બિંદુ લીધું હતું તે કેન્દ્ર બિંદુ ન લેતો ફરીથી તેણે નવું કેન્દ્ર બિંદુ લીધું, અને નવું કેન્દ્ર બિંદુ લીધું એટલે વર્તુળ આવું દોરાયું. બાળકો, તમારે વ્યવસ્થિત અને સરખા માપનું વર્તુળ દોરવા માટે કેન્દ્ર બિંદુ નું ધ્યાન રાખવું ખૂબ જરૂરી છે. અહીં જુઓ, નયના ફરીથી વર્તુળ બનાવે છે. બીજા દિવસે તે ફરીથી વર્તુળ દોરવા બેસે છે ત્યારે એને આવું વર્તુળ આવે છે. કેમ? કે જ્યારે નયના કેન્દ્ર બિંદુ નક્કી કરી અને વર્તુળ દોરવા બેસે છે ત્યારે તેનો જે પરિકરનો અને પેન્સિલનો ભાગ છે એ પરિકર શું થાય છે? ખસી જાય છે, અને તેથી તેનું વર્તુળ આવી રીતે દોરાય છે. એટલે કે પરિકરનો જે સ્ક્રૂ છે, આ સ્ક્રૂ કેવો હોય છે? ઢીલો થઈ ગયેલો હોય છે, એટલે પરિકર આગું પાછું થઈ જાય છે અને માપ સરખું આવતું નથી. જ્યારે પણ તમે વર્તુળ દોરો ત્યારે પરિકરનો સ્ક્રૂ ફિટ હોવો જોઈએ કે જેથી વર્તુળ દોરતા પરિકર આગું પાછું થાય નહીં. સાદિક અને સમીના પોતપોતાના વર્તુળ દોરે છે. તો સાદિક જે છે એ પરિકર વડે વર્તુળ દોરે છે અને સમીના જે છે તે બંગડી વડે વર્તુળ દોરે છે. બંને પોતપોતાની રીતે વર્તુળ દોરે છે. સાદિક જે વર્તુળ દોરે છે એમાં કેન્દ્ર બિંદુ હોય છે, પરંતુ સમીના બંગડીથી વર્તુળ દોરે છે એટલે તેમાં કેન્દ્ર બિંદુ નિશ્ચિત હોતું નથી. બંને વર્તુળ દોરે છે અને આ રીતે વર્તુળને કાપે છે. સાદિક સમીનાને કહે છે કે મારું કેન્દ્ર બિંદુ તો આ રહ્યું, તારું કેન્દ્ર બિંદુ ક્યાં છે? તો પરિકર વડે દોરાય, આ પરિકર વડે દોરાયેલું છે તો એનું કેન્દ્ર બિંદુ છે. જ્યારે આ વર્તુળ છે એ બંગડીથી દોરાયું છે એટલે આનું વર્તુળ દેખાતું નથી. ત્યારે સમીના કહે છે કે ઊભો રહે, હું હાલ કેન્દ્ર બિંદુ દોરી ઉતાવી દઉં તને. તો સમીના શું કહે છે? આ જે વર્તુળ છે એને આ રીતે વાળે છે, ત્યાર પછી આ વર્તુળને એ ફરીથી વાળે છે. આ રીતે વર્તુળને વાળે છે એટલે એના સરખા ચાર ભાગ થાય છે, અને જ્યાં આ બંને રેખાખંડના ભાગ છેદે છે ત્યાં સમીના ટપકું કરે છે અને કહે છે કે આ રહ્યું મારું કેન્દ્ર બિંદુ. તો આ રીતે બાળકો, તમે પણ ઘરે બંગડી અને પરિકરથી આકૃતિ દોરી અને તેનું કેન્દ્ર બિંદુ નક્કી કરજો. હવે એક પ્રવૃત્તિ છે બાળકો, જે પ્રવૃત્તિ તમારે ઘરે જઈને કરવાની છે. તમારે શું કરવાનું છે? તમે ઘણી વાર રમતા હો છો કે રકેબી હોય ને, એ રકેબીને તમારે આંગળી ઉપર રાખવાની છે. કે શું તમે રકેબીને આંગળી ઉપર રાખી શકો છો? પ્રયત્ન કરજો બાળકો, કાચની રકેબી ન લેતા સ્ટીલની રકેબી લેજો. અને તમે પ્રયત્ન કરજો કે શું તમે રકેબીને આંગળીના ટેરવા પર ઊભી રાખી શકો છો. તો જો રકેબીને તમે બરાબર મધ્યમાં કે જ્યાં કેન્દ્ર બિંદુ છે ત્યાં તમે રકેબીને, એટલે કે તમારે આંગળીને રકેબી સાથે જોડશો તો તમે રકેબીને ઊભી રાખી શકશો. એ રીતે તમે ડીશનો પણ પ્રયોગ કરી શકો છો, વાડકીનો પણ પ્રયોગ કરી શકો છો. ઘણા લોકો આંગળી ઉપર થાળીને ઊભી રાખતા હોય છે, એટલે કે થાળીને પણ આંગળીના ટેરવા ઉપર રાખી શકે છે. બાળકો, તમે
કેરો છો ને હા તો અહીં તમારે ચકરડીની એક રમત છે અહીં જાકીર અપ્પુ નૈના અને ગુડ્ડો વરસાદ હોય છે એટલે ઘરમાં ને ઘરમાં રહેવાથી આ બાળકો કંટાળી ગયા છે એટલે અપ્પુ કહે છે કે ચાલો આપણે ચકરડી બનાવીએ અને એ ચકરડીને ફેરવીએ હવે બધા બાળકો ચારે ચાર બાળકો આ રીતે એક કુઠામાંથી વર્તુળ કાપે છે વર્તુળ કાપ્યા પછી ઝાકીર જે છે એ ઝાકીર શું કરે છે અહીં કામ કરે છે અપ્પુ છે એ બરાબર વચ્ચે કાણું પાડી અને સળી ભરાવે છે નયના છે એ અહીં કાણું પાડીને વર્તુળ ભરાવે વર્તુળની અંદર સળી ભરાવે છે અને ગુડ્ડુ છે એ કેન્દ્ર બિંદુથી નજીક કાણું પાડી અને તેની અંદર સળી ભરાવે છે તો બાળકો આના આધારે તમારે કેટલાક પ્રશ્નોના જવાબ લખવાના છે કે કોની ચકરડી સારી ફરશે તો જે બાળકે બરાબર વચ્ચે કેન્દ્ર બિંદુની અંદર સળી ભરાવી છે એ બાળકની ચકરડી સૌથી સારી ફરશે જો બાળકો આ ઝાકીરની છે આ અપ્પુ છે અપ્પુએ કેન્દ્ર બિંદુની અંદર સળી ભરાવી છે આ નયના છે અને આ ગુડ્ડુની છે હવે નીચે કેટલાક પ્રશ્નો આપ્યા છે કે કોની ચકરડી બિલકુલ ફરશે નહીં તો આ ઝાકીરની જુઓ કેન્દ્ર બિંદુથી દૂર છે અને નયનાને તો લખીશું અહીંયા કે ઝાકીર અને નયનાને ચકરડી બિલકુલ ફરશે નહીં કોની ચકરડી થોડીક જ ફરશે તો જુઓ બાળકો આ ગુડ્ડુની છે ગુડ્ડુની જે ચકરડી છે તો ગુડ્ડુએ સળી ક્યાં ભરાવી છે કેન્દ્ર બિંદુની નજીક એટલે કે તેની ચકરડી થોડી ફરશે તો અહીંયા આપણે લખીશું ગુડ્ડુ કોની ચકરડી સૌથી સારી ફરશે તો જે બાળકે સળીને કેન્દ્ર બિંદુમાં ભરાવી છે એની ચકરડી સારી ફરશે તો કોણે ભરાવી છે કોની ચકરડીમાં દિવાસળી કેન્દ્રની સૌથી નજીક છે જુઓ કોની છે તો અપ્પુની તો આ રીતે બાળકો તમારે ઘરે જઈ અને સરસ મજાની ચકરડી બનાવવાની અને તેની સાથે રમવાનું અને આજે શીખેલા આપણે બધા જ દાખલા તમારે તમારી નોટબુકની અંદર ગણવાના અસ્તુ